એક હરિભક્ત મારી પાસે આવેલા, અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં રહેતા હતા. આવીને કે સ્વામી એક પ્રાર્થના કરવા આવ્યો છું. કે શું? સ્વામી મારું મકાન, જે મકાનમાં હું 35 વર્ષથી રહું છું, વાડી ગામમાં, દરિયાપુરની અંદર અમદાવાદમાં વાડી ગામ કરીને આખી ઓળ છે, એમાં હું 35 વર્ષથી રહું છું. મકાન મોટું છે અને સ્વામી એનો મકાન માલિક મને અત્યારે 5 લાખની ઓફર કરે છે, 5 લાખ રૂપિયા હું તમને ખાલી કરવાના આપું. મેં એની પાસે 8 લાખની ઓફર કરી છે કે તું 8 લાખ આપ તો ખાલી કરું. સ્વામી મહારાજને એક પ્રાર્થના કરજો ને મારા વતી, જો મને 8 મળી જાય ને, છેવટ હાડા હાથ સુધી પતી જાય ને તો હું તૈયાર છું, પણ સ્વામી જો હાડા હાથ પતી જાય ને તો હું 1.5 લાખ રૂપિયા ભગવાનને અર્પણ કરવા માંગુ છું. 20% ભગવાનને અર્પણ કરવા માંગુ છું. એટલે આવી પ્રાર્થના કરજો ને ભગવાનને. બિચારાનો રોંગ નંબર લાગી ગયો હતો એટલે એમને ધીમે રહીને કહ્યું કે મને મુરબ્બી એવો ખ્યાલ છે કે તમે કંઈક રાણીપમાં બંગલો બનાવ્યો. તો કે હા સ્વામી, 2 વર્ષથી આ તમે આયા હતા ને બંગલે, કેટલી કિંમત ગણાય એની? તો કે સ્વામી કિંમત તો અત્યારે બહુ ઊંચી કહી ગઈ. કેટલી કહેવાય? તો કે 70-80 લાખનો બંગલો થઈ ગયો. તો એ બંગલાનું શું કરો? તમે અહીં જ રહો છો ત્યાં રહો છો? તો કે સ્વામી એ તો ભાડે આપી દીધો છે, મહિને 30,000 રૂપિયા ભાડું આવે છે. 1 વર્ષ માટે 11 મહિના માટે ભાડે આપી દીધો, ફરી પાછો 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કર્યો. અને હું તો કે 12 રૂપિયાના ભાડામાં જ રહું છું. કેટલા રૂપિયાના ભાડામાં? 12 રૂપિયા. કેટલા વર્ષથી રહો છો? તો કે સ્વામી 35 વર્ષથી. તમને એક પ્રશ્ન પૂછું કે વર્ષ મહિને 12 રૂપિયા ભાડું, વર્ષે 144 રૂપિયા થાય. આપણે 150 ગણો ને, રાઉન્ડ અબાઉટ, રાઉન્ડ ફિગર કરીએ તો વર્ષે 150. 35 વર્ષ ભાડું કેટલું ગયું છે? ભાડવા પેલાના ઘરમાં, મકાન માલિકના ઘરમાં તમે ભાડું કેટલું આપ્યું? કલ્પના કરો કેટલું થયું. રાઉન્ડ ફિગર 5,000, એટલી જ થાય ને? તમે 5,000 રૂપિયા માત્ર ને માત્ર ચૂકવ્યા છે 35 વર્ષમાં. એની સામે બિચારે પાછો ટેક્સ એના માથે છે, એની સામે બિચારો લાચારીથી તમને 5 લાખ રૂપિયા આપે છે. તમારો કયો અધિકાર છે કે તમે 5 રૂપિયા પણ એની પાસે માગી શકો? કયો અધિકાર છે તમારો? બહુ સારું થયું તમે મારી પાસે આવ્યા, એને મેં સ્પષ્ટ કહ્યું. 1.5 લાખ રૂપિયા આપવાની ઓફર કરીને જેમ સાહેબને, કોઈ અમલદારને જેમ પૈસા આપવાની વાત કરતો એ મને કરવા માંડી. ને એમને કહ્યું કે સારું થયું તમે અમારી પાસે આવ્યા, હું મહારાજને ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે મકાન માલિકને એવી સદબુદ્ધિ આપે કે તમને 1 રૂપિયો ના આપે, એવી પ્રાર્થના કરીશ. હવે હું પ્રાર્થના કરીશ પણ આવી કરીશ. તો કે સ્વામી હું આના માટે તમારી જોડે આવ્યો હતો. એ કે તું શાના માટે આવ્યો હતો? વિચાર કરો મુક્તો, એને મકાન ભાડે રહેવા આપ્યું, એ કઈ ગુનો કર્યો? એ વખતે તમે કેટલું કગરતા હશો, કેટલી જરૂરિયાત હશે તમારી, તમને એ વખતે એને કેટલી મદદ કરી, અને એ મદદનો, એ દયાનો દુરુપયોગ આટલો બધો. આ પૈસા તમને કેવી રીતે પચશે અને તમને ન પચે, એ જે અનિતિના પૈસા તમે મંદિરમાં આપશો તો અમારા સાધુઓની બુદ્ધિઓ બગાડી નાખશે, અમારી સાધુતાની સાધુતા ચાલી જશે. 1 રૂપિયો તમારો જોતો નથી ને કદી 5 રૂપિયા મંદિરમાં દાન કરતા નહીં. 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા 5 રૂપિયા પણ મંદિરમાં જોઈતા નથી. આજે પણ આ તમારા બધાની વચ્ચે ખુલ્લી વાત કરું છું મુક્તો, તમારા ઘરમાં અધર્મ અનિતિનો પૈસો આવતો હોય તો એમાંથી કોઈ દિવસ 1 રૂપિયાનું પણ, 1.25 રૂપિયો પણ દાન કરતા નહીં, એટલી વિનંતી કરું છું. કારણ કે એ તમારું અન્ન, તમારા બાળકોનું, એ અનિતિથી આવેલું અન્ન તમારા બાળકોને ભયંકર નુકસાન કરશે, સમજી રાખજો, તમને અને તમારા બાળકોને.
નહીં પચી શકે એ પૈસા કોઈને પચ્યા નથી આજ સુધી. ભલે એ અત્યારે ગમશે, એક નહીં સેંકડો દ્રષ્ટાંતો અને સેંકડો પ્રસંગો એવા જોયા છે કે જેની પાછળની પેઢી સાફ થઈ ગઈ હોય, ખલાસ થઈ ગઈ હોય. કાં તો છોકરા ગાંડા પાકે, વ્યસની પાકે, અધર્મી પાકે, પાછળની પ્રજા એને દુખી કરે, રડાવી રડાવીને એને ત્રાહી માં કરાવી નાખે. એને સ્યુસાઈડ કરવા સિવાય, દુખી થયા સિવાય બીજો કોઈ ઉપાય નથી હોતો. એક નહીં સેંકડો જોયા છે.